ગમે તેટલી વેરાયટીઝના હલવા કે શીરા બને, બટ સ્ટીલ આટા હલવા અથવા તો ઘઉંના લોટનો શીરો ઇઝ ઓલવેઝ ઓલ ટાઈમ ફેવરિટ એન્ડ બેસ્ટ, રાઈટ? તો ચાલો જોઈએ રેસીપી. એઝ વી નો, જ્યારે પણ શીરો બનાવવાનો હોય ને ત્યારે વાટકી, કપ, જે પણ માપ લઈએ ને એ એક જ માપથી, એટલે કે એક જ વાસણથી ખાંડ, ઘી, ઘઉંનો લોટ, પાણી આ બધાને મેઝર કરી લેવાનું હોય, રાઈટ? તો સૌથી પહેલા જાડા તળિયાના વાસણમાં એક બોલ અથવા તો એક કપ શુગર લઈશું. અત્યારે મેં એક મીડિયમ સાઈઝની બોલ લીધી છે, એની અંદર એ જ માપથી માપી અને બે વાટકી જેટલું પાણી ઉમેરીશું. ચાસણી નથી બનાવવાની, પણ જસ્ટ ખાંડ ઓગળે એટલી વાર એને ગરમ થવા દઈશું. ખાંડ ઓગળી જાય એટલે ઉતારી લઈએ. બીજા એક પેનમાં એ જ વાટકીથી માપી અને એક વાટકી ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે એની અંદર એક વાટકી ઘઉંનો જાડો લોટ લઈશું. ઘણા લોકો ઝીણો પણ લે છે, ઘણા લોકો મિક્સ પણ લે છે. અત્યારે આપણે કરકરો ઘઉંનો લોટ, એટલે કે લાડુ માટે જે વાપરીએ છીએ ને એ લઈએ છીએ. એને સરસ લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દઈશું. આ રીતે લાઇટ ફ્લફી થશે, બબલ્સ થશે અને સરસ મજાની સુગંધ પણ આવશે. લગભગ 5-1 મિનિટ માટે શેકી લઈશું. આ રીતે લાઇટ બ્રાઉન કલર થાય એટલે એની અંદર જે ખાંડવાળું પાણી છે, એટલે કે ખાંડ ઓગાળેલું પાણી છે, એની અંદર એડ કરી દઈએ. ફરી એક વખત સ્પેચ્યુલાથી એને સરસ રીતે મિક્સ કરી લઈએ. વચ્ચે વચ્ચે એને આ રીતે હલાવતા રહીશું જેથી ક્લોટ ના થાય. ઘી છૂટું પડે અને બધું મોઇસ્ચર એબ્સોર્બ થઈ જાય ત્યાં સુધી એને ગેસ ઉપર રાખીશું. રેડી છે ઘઉંના લોટનો શીરો. હવે ઇલાયચી અને બદામ ઉમેરી ગરમા ગરમ શીરો પ્રસાદમાં કે જમવાના ઉપયોગમાં લઈશું. તો રેડી છે ઘઉંના લોટનો શીરો. ચોક્કસ બનાવજો, અમને જણાવજો કેવી લાગી રેસીપી. થેન્ક યુ.